હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદન સંચાલનમાં લાસ્ટ લેકચરમાં થર્ડ યુનિટ સ્ટાર્ટ કર્યું ઇન્વેન્ટ્રી અંકુશ તેમાં આપણે ચર્ચા કરી હતી ઇન્વેન્ટ્રી એટલે શું અને ઇન્વેન્ટ્રીના પ્રકારોની આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ઇન્વેન્ટ્રીનો અંકુશ એટલે શું અને એ કયા હેતુસર કરવામાં આવતું હોય છે હવે આપણે જાણીએ છીએ એમ માલસામાનમાં થયેલું રોકાણ એ કુલ કાર્યશીલ મૂડીના પચાસ ટકાથી વધુ હોય છે અને કોઈ પણ વસ્તુ બને છે એની કુલ પડતરમાં પણ માલસામાનનો હિસ્સો વધુ હોય છે એટલે માલસામાન પર અંકુશ એક અગત્યનું કાર્ય કહી શકાય સંચાલકો જો માલસામાન ઉપર અંકુશ રાખે તો એ નફામાં વધારો કરી શકે તેમજ બગાડ પણ ઘટાડી શકે અને વસ્તુની જે તૈયાર માલ બને છે એની ગુણવત્તા પણ સાચવી શકે જો ઇફેક્ટિવ રીતે માલસામાન અંકુશ કરવામાં આવે તો તો માલસામાન અંકુશ એ સંચાલકીય દ્રષ્ટિએ મહત્વનું કાર્ય કહી શકાય અને એ શું હોય છે તો કે ઇન્વેન્ટરી અંકુશ એટલે કોઈ પણ વસ્તુ કોઈ પણ માલસામાન એ પછી કાચો માલ હોય અર્ધ તૈયાર માલ હોય કે તૈયાર માલ હોય એની ખરીદીથી માંડીને એના સંગ્રહ સુધી એટલે કે વસ્તુ ખરીદી કરી ત્યારથી પછી આપણે પ્રક્રિયામાં મોકલ્યો પ્રક્રિયા દરમિયાન પણ બગાડ ન થાય એની ચકાસણી પણ સમયાંતરે કરવામાં આવે ખોટી ઊંચાપત ન થાય તેમજ બગાડ જેમ ઘટે અને ગુણવત્તા જળવાય એ માટેના પ્રયત્નો કરવા તેમજ તૈયાર માલ બને ત્યારથી પણ જ્યાં સુધી એ વેચાણ યોગ્ય ન થાય એટલે કે વેચાય નહીં ત્યાં સુધી સંગ્રહ વિભાગમાં હોય ત્યાં સુધીના તમામ તબક્કે અંકુશ રાખવો જરૂરી બને છે હવે વાત કરીએ વ્યાખ્યાની તો કરી અંકુશમાં સામાન્ય માલ સામગ્રીની ખરીદી ચકાસણી ગણતરી સંગ્રહ તથા આવક જાવક પર અંકુશ રાખવામાં આવે છે આવક જાવક પર અંકુશ એટલે શું કેટલો માલ આવ્યો કેટલો માલ કયા વિભાગમાં મોકલ્યો એ વિભાગમાં વધુ પડતો તો માલનો વપરાશ નથી થતો તેમજ એટલે કે આવક અને જાવકનું રજીસ્ટર મેઇન્ટેન કરવું જેથી ઉચાપત થતી હોય તો પણ પકડી શકાય એટલે આને કહી શકાય ઇન્વેન્ટરી અંકુશ શ્રી મુસલમેન અને હ્યુગીસના મત પ્રમાણે માલ સામગ્રીની અછત દૂર કરવા તેમાં ઓછામાં ઓછું નાણાકીય રોકાણ કરવા અને ઉત્પાદન સાતત્ય માટે માલ સામગ્રી અને પ્રક્રિયામાં રહેલ માલ સામગ્રીનું પદ્ધતિસર હિસાબી રીતે નિયમન અને કાર્યક્ષમ સંચાલન કરવું આ બધા જ મહત્વના ટોપિક આવી જાય છે કે આપણે અછત પણ ન જોઈએ એ રીતે આપણે મંગાવી રાખવી પડે એટલે કે લઘુત્તમ જોઈએ એટલો તો સ્ટોક હોવો જ જોઈએ જેથી આપણે માલસામાનની અછત ન થાય અને માલસામાનની અછત ન થાય તો જ ઉત્પાદન સાતત્ય જાળવી શકશું તેમજ માલ સામગ્રીની પ્રક્રિયામાં રહેલ માલ સામગ્રી ઉપર પણ જો પદ્ધતિસર રીતે નિયમન કરવામાં આવે તો એનો મતલબ શું થાય ગુણવત્તાની થાય થાય અને બગાડમાં ઘટાડો પછી ટોપિક આવ્યો ઓછામાં ઓછું નાણાકીય રોકાણ કરવા માટે પણ ઇન્વેન્ટરી અંકુશ જરૂરી છે શા માટે જો માલસામાન બહુ વધુ જથ્થામાં મંગાવી લેવામાં આવે તો એવા સમયે કોઈ પણ ધંધાકીય એકમની કાર્યશીલ મૂડી વધુ રોકાઈ જાય તો એ કોઈ પણ ધંધાને પોસાય નહીં અને જો ઓછો માલ મંગાવવામાં આવે તો આપણે નાણાકીય આયોજન યોગ્ય રીતે ના કરી શકીએ તો આપણે ઘણી વાર મોંઘો માલ પણ ખરીદવો પડે જો સમયસર માલ મંગાવી શકીએ નહીં તો એટલા માટે ઇન્વેન્ટરી અંકુશ એ સંચાલકો માટે એક મહત્વનું કાર્ય કહી શકાય શ્રી બોથલ એના પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે માલ સામગ્રી અંકુશમાં માલ સામગ્રીની ખરીદી માલ સામગ્રીની બાહ્ય હેરફેર માલ સામગ્રીની આંતરિક હેરફેર અને સ્ટોકમાં રહેલ માલસામાન પર અંકુશ આ ચાર કાર્યોનો મહત્વનો સમાવેશ થઈ જાય છે એટલે માલ સામગ્રીની ખરીદી કરતી વખતે પણ આપણે યોગ્ય જથ્થામાં માલ ખરીદીએ એટલે કે આપણો ઓર્ડર ખર્ચ પણ ઓછો આવે અને સંગ્રહ ખર્ચ પણ ઝાડ મિનિમમ આવી શકે એવી રીતે તેમજ માલ સામગ્રીની આંતરિક હેરફેર એટલે વિભાગવાર પણ હેરફેર યોગ્ય રીતે થાય પ્રક્રિયા દરમિયાન યોગ્ય રીતે હેરફેર થાય હોય સંગ્રહ વિભાગમાં યોગ્ય રીતે જળવાય એ બગાડ ન થાય અને એમાં કોઈ ઉંચાપત ન થાય એ જા એ દરેક બાબત ઉપર અંકુશ રાખવો એટલે ઇન્વેન્ટ્રી અંકુશ આમ કહી શકાય કે ઇન્વેન્ટ્રી અંકુશમાં માલ સામગ્રીની માંડીને તેના સંગ્રહ સુધીના દરેક તબક્કામાં રહેલી માલ સામગ્રી ઉપર ટૂંકમાં આ ત્રણ લાઈન ધ્યાન રાખજો એમાં બધા જ ટોપિક આવી જાય છે માલ સામગ્રીની ખરીદી તથા સંગ્રહ ખર્ચ ઘટાડવો બગાડનું પ્રમાણ ઘટાડવું ઉત્પાદનનું સાતત્ય જાળવવું ગુણવત્તા જાળવવી અને આ બધા માટે કઈ વસ્તુ ક્યારે કેટલા પ્રમાણમાં ખરીદવી અને સંગ્રહ કરવો એના માટે પૂર્વ નિર્ધારિત યોજના એટલે ઇન્વેન્ટરી અંકુશ આપણે જથ્થો પહેલેથી નક્કી કરવો પડે એના આધારે માલ મંગાવવો કેટલો મંગાવવો કે જેથી સંગ્રહ ખર્ચ ઓછો આવે અને સંગ્રહ કઈ રીતે કરવો જેથી બગાડ ઘટે અને કેટલો મંગાવવો જેથી કાર્યશીલ મૂડીમાં ખોટું રોકાણ ન થઈ જાય દરેક તબક્કાની વિચારણા હેતુઓ હેતુઓ જોઈએ તો એક તો જે તમને ક્લોડ જ્યોર્જની વ્યાખ્યા આપવામાં આવી છે એને ઉદ્દેશો જણાવતા કીધું છે કે જ્યારે જોઈએ ત્યારે ઓછામાં ઓછા ખર્ચ કે રોકાણ દ્વારા યોગ્ય યોગ્ય જથ્થામાં માલ મળી રહે તે જોવું એટલે એ ઇન્વેન્ટરી અંકુશનો મુખ્ય ઉદ્દેશ છે જેમ્સ લુંડી પણ પોતાના પુસ્તકમાં જણાવે છે કે ઇન્વેન્ટ્રી અંકુશના બે ઉદ્દેશો છે એક તો ઉત્પાદન સાતત્ય માટે માલનો પૂરતો જથ્થો રાખવો અને બીજું છે નાણાંનું ખોટું રોકાણ ન થાય એ પણ જોવું એટલો ઓછો જથ્થો રાખવો એટલે બહુ જથ્થા માલ નથી મંગાવવાનો પણ એટલો ઓછો પણ નહીં પૂરતો જથ્થો હોવો જોઈએ ઉદ્દેશો જોઈએ તો પહેલું છે વૈજ્ઞાનિક ખરીદીનો હેતુ ઇન્વેન્ટરી અંકુશનો પહેલો હેતુ છે કે ખરીદી યોગ્ય જથ્થામાં યોગ્ય સમયે યોગ્ય ગુણવત્તા વાળો માલ યોગ્ય સ્થળેથી અને યોગ્ય કિંમતે મળી રહે અને વૈજ્ઞાનિક ખરીદી થાય તો જ આપણે એ પડતરમાં ઘટાડો કરી શકીએ એટલે માલ સામગ્રી વિભાગમાં રહેલો માલસામાન પણ જો યોગ્ય રીતે જળવાય અને યોગ્ય રીતે મંગાવાય તો જ એ ઇન્વેન્ટરી અંકુશ યોગ્ય રીતે કર્યું કહેવાય બીજું છે ઉત્પાદન સાતત્યનો હેતુ ઉત્પાદન સાતત્ય એટલે શું જ્યારે આપણે માલ સામગ્રીની જરૂર છે ત્યારે માલસામાન આપણા પાસે સ્ટોકમાં હોવો જોઈએ તો આપણું ઉત્પાદનનું કાર્ય અટકે નહીં તો આપણે પહેલે જ માલ સામગ્રી અંકુશ કર્યો હશે તો આપણે કેટલો માલ જોઈશે એની ખ્યાલ આવી જશે એને એ આપણે વરદી સપાટીઓથી નક્કી કરતા હોઈએ છીએ વરદી સપાટી લઘુત્તમ સપાટી અને મહત્તમ સપાટી નક્કી કરી અને આપણે એટલો માલ મંગાવી રાખતા હોઈએ છીએ લઘુત્તમ સપાટી દ્વારા આપણે નક્કી કરી લઈએ છીએ કે આટલા એકમોથી ઓછો માલ થાય એટલે આપણે ઓર્ડર આપી દેવો જોઈએ એટલે વપરાશનો ખ્યાલ ક્યારે આવશે જ્યારે માલ સામગ્રી અંકુશ યોગ્ય રીતે કરવામાં આવશે ત્યારે ત્રીજો હેતુ છે રોકાણ ઘટાડવાનો હેતુ આપણે ઘણો બધો માલ મંગાવી લઈએ જથ્થામાં કે જેથી પાછળથી ઉત્પાદન સાતત્યનો હેતુ અટકે નહીં એટલે કે ઉત્પાદન કન્ટિન્યુ ચાલુ રહે એના માટે આપણે અટકે નહીં એના માટે ઘણો બધો માલ મંગાવી લીધો તો આવા સંજોગોમાં ખોટું રોકાણ થવાની પણ સંભાવના રહે એટલે આપણે વર્દી સપાટીઓ નક્કી કરતી વખતે ગુરુત્તમ સપાટી નક્કી કરીએ છે કે વધુમાં વધુ આટલો જથ્થો સ્ટોકમાં હોવો જોઈએ આનાથી વધુ રોકાણ થશે તો તો પણ એક ખોટું રોકાણ થઈ જાય અને બીજું કે એ યોગ્ય રીતે સંગ્રહ પણ ન થઈ શકે તો સંગ્રહના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય એટલા માટે રોકાણ ઘટાડવાનો હેતુ પણ માલ સામગ્રી છે ચોથો હેતુ છે માલ સામગ્રીનો બગાડ અટકાવવાનો હેતુ જો આપણે ઘણા બધા જથ્થામાં માલ મંગાવી લેશું તો આપણે યોગ્ય રીતે સંગ્રહ નહીં કરી શકીએ અથવા તો ઘણીવાર એવું પણ બને કે બગાડ ફક્ત સંગ્રહ વિભાગમાં જ થાય એવું જરૂરી નથી ઘણીવાર આપણે એક ખરીદ વિભાગમાંથી કે સંગ્રહ વિભાગમાંથી ઉત્પાદન વિભાગમાં માલ મોકલતા હોય ત્યારે પણ ઘણીવાર બગાડ થતો હોય છે તો આપણે યોગ્ય રીતે ગોઠવણી કરવી બગાડનો નિકાલ કરી નાખવો જેથી માલ સામાન બગડે નહીં હવે એક બે એકમો બગડેલા હોય તો ઘણીવાર એવું અમુક પ્રકારનો માલસામાન હોય એ સ્ટોકમાં પડ્યો જ રહે તો એ બીજા માલને પણ બગાડે એટલે બગાડ થયેલ માલનો નિકાલ કરી દેવો યોગ્ય સમયે ગોઠવણી પણ એવી રીતે કરવી કે જેથી બોક્સ કે હોય તો બીજા એક બે બોક્સ યોગ્ય રીતે ન ગોઠવાય તો બીજા બોક્સ પણ બગડે એટલે એની જે રીતે ગોઠવણી કરવા કરવી જોઈએ એ રીતે ન કરવામાં આવે તો એ બગાડની સંભાવના વધારી દેતું હોય છે બીજો અમુક પેદાશ એ પદાર્થ એવા હોય કે જેને અમુક પ્રિઝર્વેટિવ નાખવા પડતા હોય જો નાખીએ તો પણ માલ સામાનનો બગાડ થઈ જતો હોય એટલે ઇન્વેન્ટ્રીની જેટલી કાળજી રાખવી જોઈએ એટલી કાળજી રાખવી જેથી એ પણ ઇન્વેન્ટ્રી અંકુશનો મહત્વનો ઉદ્દેશ છે પાંચમો ઉદ્દેશ્ય પ્રક્રિયામાં બગાડ ઘટાડવાનો ઉદ્દેશ આપણે માલ સામગ્રી બગાડનો અટકાવવાના હેતુમાં શું કર્યું સંગ્રહ વિભાગમાં માલ ન બગાડવો જોઈએ હવે સંગ્રહ વિભાગમાં તો માલ ન જ બગડવો જોઈએ પણ પ્રક્રિયા દરમિયાન પણ માલ સામાનનો બગાડ ન થાય એ જોવાનો ખાસ હેતુ છે ઘણી બધી વાર એવું થતું હોય છે કે આપણે નોર્મલ લોસ કેટલો થશે સામાન્ય બગાડનું પ્રમાણ ડિસાઇડ કરી દેવું જોઈએ એટલે એનાથી વધુ બગાડ થાય તો સંચાલકોએ પગલાં લેવા જોઈએ કેટલા માલ નાખીએ ઇનપુટ તરીકે અને કેટલો માલ બહાર આવે આઉટપુટ કેટલું મળવું જોઈએ એનું પહેલેથી એક ધોરણ નક્કી કરી દેવું જોઈએ એનાથી વધુ બગાડ થાય તો એવા સંજોગોમાં આપણે તપાસ કરવી જોઈએ અને સુધારાલક્ષી પગલાં પણ લેવા જોઈએ એટલે સંચાલક નું મહત્વનું કામ છે કે પ્રક્રિયામાં થયેલ બગાડ પણ ઘટાડવો છઠ્ઠું છે સંગ્રહ વિભાગની જગ્યા બચાવવાનો હેતુ યોગ્ય રીતે ગોઠવણી કરીએ તો આપણે સંગ્રહ વિભાગમાં એટલા જ એક ઓરડામાં વધુ જથ્થામાં માલ સાચવી શકીએ અને જેમ વધુ જથ્થામાં માલ સાચવી શકીએ તો એકમ દીઠ સંગ્રહ ખર્ચ ઘટાડી શકીએ અને તો આપણે છેવટે પડતર પણ ઘટાડી શકીએ છીએ વસ્તુનો બગાડ પણ સાથે ઘટાડી શકીએ છીએ હેતુ છે રહસ્ય જાળવણીનો ઉદ્દેશ આમ તો રહસ્ય જાળવવું ઘણીવાર મુશ્કેલ બનતું હોય છે ઇન્વેન્ટ બધી બાબતમાં ઘણીવાર હરીફ એકમો આ માટે પ્રયત્ન કરી જ લેતા હોય છે પણ કઈ અને કેટલી માલ સામગ્રી સંગ્રહ વિભાગમાં છે એક જ વ્યક્તિને સાચવવાનું જો સોંપવામાં આવે તો એવા સંજોગોમાં રહસ્ય જળવાય છે આપણે ટકી છીએ પણ આવું ક્યારે બની શકે જયારે ઇન્વેન્ટ્રી અંકુશ કરવામાં આવે તો આઠમો ઉદ્દેશ છે ઉચાપત અટકાવવી અને હિસાબી હેતુ કોઈ પણ ધંધાકીય કામમાં ઘણી બધી વાર એવું થાય સ્ટોક મેનેજમેન્ટ યોગ્ય રીતે ના કરવામાં આવે ઇન્વેન્ટ્રીનું સંચાલન યોગ્ય રીતે ના કરવામાં આવે તો માલસાવાની ઉચાપત વધી જતી હોય છે કર્મચારીઓ દ્વારા તો ઇન્વેન્ટ્રી સંચાલન જો યોગ્ય રીતે થાય તો અને આવક જાવકનો યોગ્ય રીતે હિસાબ રાખવામાં આવતો હોય સમયાંતરે ભૌતિક રીતે પણ ચકાસણી કરવામાં આવતી હોય તો આવા સંજોગોમાં ઊંચા પત અટકાવી શકાય છે આવક જાવક રજીસ્ટર મેન્ટેન કરવું એ દરેક ધંધાકીય એકમ એક મહત્વનું કાર્ય પણ કહી શકાય નવમું છે નાણાકીય આયોજનનો હેતુ ક્યારે કેટલા જથ્થામાં માલસામાનની જરૂરિયાત હોય છે એ વપરાશ પહેલેથી નક્કી કરી દેવામાં આવે અને વિવિધ સપાટીઓ નક્કી કરી દેવામાં આવે વરદી સપાટી નક્કી કરવામાં આવે જેથી આપણે કેટલો માલ મંગાવીએ તો આપણે ઓર્ડર ખર્ચ અને સંગ્રહ ખર્ચ મિનિમમ આવે આવી સપાટીઓ નક્કી કરવાથી આપણે નાણાંનું આયોજન પણ નાણાકીય આયોજન પણ યોગ્ય રીતે કરી શકીએ છીએ કઈ રીતે તો કે આપણે ક્યારે કેટલી મૂડીની જરૂર પડશે એ પહેલેથી અંદાજ મૂકી શકીએ છીએ વરદી સપાટીના આધારે અને લઘુત્તમ સપાટીએ માલ પહોંચે ત્યારે આપણે ઓર્ડર આપી દઈએ છીએ એટલે વધુ નાણાંની પણ રોકાણ થતું નથી દસમો અને છેલ્લો ઉદ્દેશ છે ગુણવત્તા જાળવણીનો ઉદ્દેશ ગુણવત્તા ક્યારે જળવાય જ્યારે માલ સામગ્રીમાં યોગ્ય રીતે બગાડનું મેનેજમેન્ટ કરવામાં આવે અમુક જથ્થો માલનો બગડી ગયો હોય ત્યારે એનો નિકાલ કરી દેવામાં આવે અથવા તો અલગ રાખવામાં આવે જેથી બીજા માલસામાનને બગાડે નહીં અને છેવટે તૈયાર માલની ગુણવત્તા પણ જાળવી શકાય આમ કોઈ પણ ધંધાકીય એકમની હેતુલક્ષી પ્રવૃત્તિ કહી શકાય આ દરેક સંચાલકે સામગ્રીનો અંકુશ યોગ્ય રીતે જો કરવામાં આવે સામાનનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો એ પોતાના નફામાં વધારો કરી શકે છે